નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વ શિક્ષણ પાઠશાળાની YouTube ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ધોરણ 9 પ્રકરણ નંબર 5 માં હવે આપણે જોવાના છે થિયરી નંબર 3 યુક્લિડની 5મી પૂર્વધારણાને સમકક્ષ વિધાન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે યુક્લિડની 5 પૂર્વધારણાઓ જોઈ છે એમાં પાંચે પૂર્વધારણાઓ તમે શીખીને યાદ તો કરી જશે, બરાબર છે? એ યાદ રાખવી જે તમને આગળ ભૂમિતિને સમજવા માટે વધારે શું કરશે, મદદ કરશે, અને તમારી ભૂમિતિની જે ધારણાઓ છે, ભૂમિતિની જે ખ્યાલો છે, બરાબર છે, એ વધારે તમારા માટે સ્પષ્ટ બનશે. એમાંથી એક એક માર્ક્સના જ પ્રશ્નો આવે છે, બરાબર છે, ટૂંકમાં પ્રશ્નો પૂછાય છે જે પણ એટલા જ અગત્યના છે. તો આપણે જોઈએ કે યુક્લિડની 5મી પૂર્વધારણા એક્ચ્યુઅલમાં શું હતી, કે જ્યારે બંને રેખાઓ, કોઈ પણ બે રેખાઓ હોય અને એને ત્રીજી રેખા જ્યારે છેદે છે, તો એ ત્રીજી રેખા છેદે તો એ બંને રેખાઓ વચ્ચેનો જે અંતઃકોણો બને, જેમ કે આ બે રેખાઓ છે એને કોઈ ત્રીજી રેખા છેદે છે, બરાબર છે, તો આ જે અંતઃકોણો બને એ અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણાના માપ એટલે કે 90-90 પ્લસ 180, બરાબર છે, કરતા જો ઓછો થાય તો આ બંને રેખાઓને આપણે જ્યારે અનંત સુધી લંબાવીએ તો એ છેદે, એવું કહે છે યુક્લિડની 5મી પૂર્વધારણા, કે આ L અને M બે રેખાઓ છે એને કોઈ ત્રીજી રેખા P છેદે છે, બરાબર છે, તો એ બંને રેખાઓ સમાંતર હોવાને કારણે છેદતી નથી, પણ એને ત્રીજી કોઈ રેખા P છેદે છે. તો શું કહે છે યુક્લિડની પૂર્વધારણા, કે આ બંને જે અંતઃકોણો છે એનો સરવાળો 180 કરતા જો ઓછો હોય, બરાબર છે, તો એ બંને રેખાઓને અનંત સુધી લંબાવીએ ત્યારે કોઈ એક બિંદુમાં એ બંને રેખાઓ છેદે છે. આ આપણે યાદ રાખવાનું છે. હવે જોઈએ કે એની 5મી પૂર્વધારણા આપણે આ જોઈ, એને સમકક્ષ વિધાનને સમજવા માટે પ્લેફેર નામના જે ગણિતશાસ્ત્રીય પૂર્વધારણા આપી છે એ અગત્યની છે, બરાબર છે. આ પરીક્ષામાં પૂછાઈ શકે કે યુક્લિડની 5મી પૂર્વધારણા ને સમકક્ષ વિધાન કયા ગણિતશાસ્ત્રીએ આપેલું છે, તો એનું નામ છે પ્લેફેર. શું નામ છે? પ્લેફેર. હવે જોઈએ કે ભાઈ આ પ્લેફેર નામના જે ભાઈ થઈ ગયા ગણિતશાસ્ત્રી, એમણે કઈ પૂર્વધારણા આપી, કે દરેક રેખા L અને તેના પર ન હોય તેવા કોઈ બિંદુ P માટે એક અને માત્ર એક જ એવી અનન્ય રેખા મળે કે જે બિંદુ P માંથી પસાર થાય અને L ને સમાંતર હોય, બરાબર છે. કે આપણી પાસે કોઈ રેખા L છે, હવે એના પર ન હોય તેવું કોઈ બિંદુ P, આ બિંદુ P છે જે રેખા L ઉપર નથી, આ રેખા L છે અને આ બિંદુ P છે, તો આ P બિંદુમાંથી એવી માત્ર એક જ રેખા મળશે કે જે L ને સમાંતર હોય. હવે આપણે જોયું છે કે ભાઈ એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ મળે, તમારી જેટલી દોરવી હોય તેટલી રેખાઓ તમે દોરી શકો, પણ એમાંથી એક અને માત્ર એક જ એવી રેખા મળે કે જે આ L ને સમાંતર હોય, બરાબર છે, એ રેખા મળશે આપણને એમ. તો યુક્લિડની જે 5મી પૂર્વધારણા છે, તો એને આપણે અહીંયાથી સમજી શકીએ કે આ એમ જે રેખા મળે છે એ એલ ને સમાંતર છે, અને આ જે આપણને કોઈ આવી રીતે રેખા મળે એ બંને રેખાઓ વચ્ચે એવું બને છે છેદિકા. તો એ ખૂણો જ્યારે 180 કરતા ઓછો હોય, બરાબર છે, તો આ બંને રેખાઓમાંથી કોઈ એક રેખા શું થશે, આગળ જતા એને છેદશે, એટલે એને સમકક્ષ વિધાન ગણાય. આગળ આપણને કીધું છે કે બે ભિન્ન રેખાઓ જ્યારે એકબીજાને છેદતી હોય તો બંને ક્યારે એક સાથે ત્રીજી રેખાને સમાંતર થતી નથી, બરોબર છે. આ વિધાન આપણે આગળ પણ જોઈ ગયા છીએ કે એક બીજીને છેદતી હોય એવી બે રેખાઓ આ આપણી પાસે છે L અને M, જે આ કોઈ ત્રીજી રેખા એને સમાંતર એક સાથે તો થશે જ નહીં, બરોબર છે, એક સાથે બે છેદતી રેખાઓ ક્યારે ત્રીજી રેખાને સમાંતર થાય નહીં, એ આ પ્લેફેરની જે પૂર્વધારણા છે એનું ટૂંકાક્ષરી
બરોબર છે લખાણ બરોબર ટૂંકાક્ષરી એનું વિધાન ટૂંકમાં એને સરળ સ્વરૂપે સમજવું હોય તો એ વિધાન છે કે ભાઈ બે છેદતી જે રેખાઓ છે બરોબર છે એને ત્રીજી રેખા એક સાથે આ બંને રેખાઓને સમાંતર હોય નહીં કા તો એ કોઈ એક રેખાને સમાંતર બનશે કોઈ એક રેખાને એ સમાંતર થશે તો અહીંયા આપણે યુક્લિડની પાંચમી પૂર્વધારણા યાદ રાખવાની છે બરાબર છે કે બે રેખાઓ જ્યારે છેદે છે તો એ બે રેખાઓને પણ બે સમાંતર રેખાઓને ત્રીજી રેખા જ્યારે છેદે છે તો એમની વચ્ચેનો ખૂણો જ્યારે 180 કરતા ઓછો થશે તો આપણે એમ કહી શકીએ કે બંને રેખાઓ અને અનંત સુધી લંબાવતા એ રેખાઓ છેદે અને પ્લેફેરની પૂર્વધારણા એવું કહે છે કે કોઈ એક રેખા L માટે એના પર ન હોય એવા બિંદુ P માંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે પણ આપણને કોઈ એક જ રેખા M એવી મળશે કે જે આ L ને શું થશે સમાંતર થશે અને એ આપણને સરળ સ્વરૂપમાં જો સમજવું હોય તો એમ કહે છે કે ભાઈ કે બે રેખાઓ બરોબર છે જ્યારે એકબીજાને છેદતી હોય તો એ બંને રેખાઓમાંથી કોઈ એક જ રેખા એના સિવાયની ત્રીજી રેખાને સમાંતર થાય આ આપણે યાદ રાખવાનું છે જે પરીક્ષામાં તમને પૂછાઈ શકે એવું છે કે ભાઈ ભૂમિતિની અંદર આપણે જોયા કે ભાઈ બિંદુ હોય રેખા હોય બરોબર છે સપાટી ત્રિપરિમાણીય ઘન પદાર્થ પણ હોય તો એને કેટલા પરિમાણ હોય તો બિંદુને કોઈ પણ પરિમાણ હોતા નથી બરોબર છે બિંદુ એમે પણ આપણે કીધું છે કે ભાઈ અવ્યાખ્યાયિત પદ છે તો બિંદુને ઝીરો પરિમાણ હોય છે રેખા લંબાઈમાં બંને તરફ લંબાવી શકાય એવી અનંત બરોબર છે રેખાખંડને અનંત સુધી બંને બાજુ તમે લંબાવો બરોબર છે તો એ રેખા મળે આપણને જેને માત્ર લંબાઈ જોવાની છે એટલે એક જ પરિમાણ આવશે સપાટી હવે સપાટી એટલે તમે આ બોર્ડ પણ સમજી શકો રૂમની દિવાલ પણ સમજી શકો બરોબર છે ચોરસ લંબચોરસ એવી કોઈ પણ ભાગ સમજી શકો તો એને કેટલા પરિમાણ હોવાના બે લંબાઈ અને પહોળાઈ અને ઘન પદાર્થ ત્રિપરિમાણીય આકાર થવાનો બરોબર છે સપાટી ત્રિપરિમાણમાં આવશે રેખા એક જ પરિમાણમાં આવશે અને બિંદુને કોઈ પરિમાણ હોતા નથી આ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે ભાઈ બિંદુને ઝીરો પરિમાણ હશે રેખા જેને માત્ર લંબાઈ એક જ પરિમાણ છે તો એને એક પરિમાણ આવશે સપાટી લંબાઈ અને પહોળાઈ ધરાવતી હોય બરોબર છે આ ઉદાહરણ યાદ રાખી શકો ચોરસ લંબચોરસ તો એને બે પરિમાણ લંબાઈ અને પહોળાઈ અને ઘન પદાર્થ ત્રણ પરિમાણ લંબાઈ પહોળાઈ ઊંચાઈ અથવા તો ઊંડાઈ આપણે ગણી શકીએ બરોબર છે અથવા તો જાડાઈ ત્રીજું પરિમાણ તરીકે આવી શકે તો આ વસ્તુ આપણે યાદ રાખીશું તો આ સાથે જ આપણે યુક્લિડની પશ્ચિમી પૂર્વધારણા અને સમકક્ષ વિધાનની થિયરી અહીંયા પૂર્ણ કરીએ જો આપને એમાં કોઈ પ્રશ્ન હોય તો આપ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખી શકો છો વિડીયો નિહાળવા બદલ ધન્યવાદ થેન્ક યુ